અને આ સમૃદ્ધ નગરના રોડ તરફ જતા હજારો વર્ષ પુરાણું સદૈવન સાવરિંગ પ્રાચીન મંદિરો આવેલા છે જે અત્યારે નવ ડેરા તરીકે ઓળખાય છે ઐતિહાસિક મંદિરની કોતરણી આહલાદક જોવા મળી રહી છે અને અહીં મંદિરની બાજુમાં જૈન મંદિરો પણ આવેલા છે અહીં બે ત્રણ મંદિરો આવેલા છે સૂર્ય મંદિર છે પછી જૈન મંદિરો છે પછી બે ત્રણ વધારા મંદિર છે એનું કઈ મને નામ ખબર નથી બધા પડી છે પુરાતત્વ ખાતા છે એટલે અહીં ખબર પડતો નથી પણ જૂના મંદિરો ઘણા છે અહીં પોળોમાં વન મંદિર જ છે અહીં ઘણા બધા છે સો સાતક મંદિર જેવા છે અહીં તો અહીં પછી આ બધા લોકો અહીં બેઠા હોય છે દારૂ બારૂ પીતા હોય છે આવું બધું કરતા હોય છે કોઈ ધ્યાન આપતું નથી અહીં સરકાર એના ઉપર વધારે દબાણ કરી એવું કંઈક ધ્યાન આપે તો આતરસુંબા ગામના જસવંતપુરા મંદિર વધારે નવા જેવું કંઈક સરખું થાય તો સારું રહે પોળો કરતા સારું છે ત્યાં એક જ મંદિર લગભગ અહીં વધારે છે આપણે અહીં તો અહીં જૂની મંદિર મૂર્તિઓ છે ત્યાં એવું કંઈ મૂર્તિ જેવું નથી અહીં આપણે જસવંતપુરા મંદિરમાં અહીં મૂર્તિઓ પડી છે જૂની મૂર્તિઓ પડી છે અહીં અંદર બધું જોવા લાયક છે અહીં અંદર આ મંદિરોને જોતા અહીંનો નજારો ખુશનુમા વાતાવરણમાં આનંદ અને ઉમંગ ભર્યો જોવા મળે છે આ મંદિરો જોવા દૂર દૂરથી પર્યટકો આવતા હોય છે જ્યારે છેલ્લા કેટલાક વર્ષોથી આ ઐતિહાસિક અને પૌરાણિક મંદિરોની જાળવણી ના હોવાના અભાવે આ મંદિરોની દશા અત્યારે ખંડેર હાલતમાં જોવા મળી રહી છે અહીં મંદિરોના અવશેષો દૂર દૂર સુધી તૂટેલી હાલતમાં જોવા મળે છે અને અહીં દેખરેખ ના હોવાના અભાવે લુખા તત્વો દારૂડિયાઓ ગંદકી અને જુગારીયાઓનો અડ્ડો બની ગયો છે જેને કારણે હવે અહીં હરવા ફરવા આવતા સહેલાણીઓ અહીં આવી શકતા નથી જૈન મંદિરો મંદિર છે મોટું પોળાય કરતા મોટું છે પણ કોઈ ધ્યાન નહીં આપતું અહીંયા ધ્યાન આપતું સરકાર ધ્યાન આપતી હોય તો અહીંયા સાફ સફાઈ થાય પોળામાં તો લાખો રૂપિયાનો ખર્ચો કરે છે પણ અહીંયા કોઈ ખર્ચો નહીં કરતું જો સરકાર અહીંયા ધ્યાન આપતી હોય કે સાફ સફાઈ કરતી હોય તો અમારે અહીંયા મોટું મંદિર થઈ જાય અને પ્રવાસીઓ પણ અહીંયા ફરવા આવે જોવા આવે અને પ્રવાસીઓ આવે અમારા ગામના લોકો અહીંયા લારી મૂકે ગમે તે કરે ધંધો કરે ગામના ખુદ અહીંયા જંગલને લીધે અહીંયા કોઈ ફરવા નહીં આવતું દારૂડિયા દારૂ ફરતા હોય જુગા રમતા હોય કે પત્તા ગમે જે રમતા હોય રમે અહીંયા એટલે કોઈ આવતું નહીં આવે તો અહીંયા થી વળી જાય છે અને જો સરકાર એના મંદિર ઉપર ધ્યાન આપતી હોય તો અહીંયા સાફ સફાઈ થઈ જાય ને સારું થઈ જાય ને પ્રવાસીઓ આવતા જતા થઈ જાય જો સરકાર અને પુરાતત્વ વિભાગ આ ઐતિહાસિક પૌરાણિક મંદિરોની જાળવણી કરે અને આ પ્રાચીન મંદિરોની દેખરેખ કરવામાં આવે તો એક ટુરિસ્ટ પેલેસ બની શકે તેમ છે અને અહીંના સ્થાનિક લોકોને રોજગારી પણ મળી શકે તેમ છે જેથી આ મંદિર પુરાતત્વ વિભાગમાં આવતું હોવાથી અહીંના લોકોની માંગ છે કે આ મંદિરની સાર સંભાળ કરવામાં આવે જેથી ફરી આ પૌરાણિક અને પ્રાચીન મંદિરને જોવા લોકો અહીં આવી શકે અને અહીં આ સમગ્ર નજારો જોતા એવું લાગી રહ્યું છે કે પુરાતત્વ વિભાગ નું કામ માત્ર ને માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે અહિયાં તમે જોઈ રહ્યા છો કે આપણે આતરસુમા ગામના આતરસુમા ગામમાં જે જૈન પોળોના મંદિરો છે તે પોળોથી પાંચ કિલોમીટર દૂર આવેલા છે પોળોમાં જેટલો વિકાસ કરી રહી છે સરકાર એટલો વિકાસ અહીંયા પોળોમાં અહીંયા જે આતરસુમા ગામના જે જૈન મંદિરમાં વિકાસ નથી કરી રહી તો સરકારને એટલો સરકાર જેટલો ખર્ચો ત્યાં કરે છે એટલો ખર્ચો અહીંયા કરતો હોય તો કેટલું સારો અહીંયાના લોકોનો જે રોજીરોટી મળી રહે અને એના લીધે લોકોનું ગુજરાન ચાલે પણ સરકાર અહીંયા કંઈ ધ્યાન આપતી નથી પણ અહીંયા લોકો જે દારૂ દારૂડિયાઓ દારૂ પીને પડ્યા રહે છે લોકો જુગાર રમે છે એના લીધે પ્રવાસીઓ બહારથી આવે છે છતાં પણ અહીંયા કોઈ આવે છે પણ એ લોકોને જોઈ શકે આવીને પછી જતા રહે હવે આની જો આપણે ઇતિહાસ જોવા જઈએ કે આની લોકવાયકા અનુસાર સદેવન પોતે એક રાજા હતા અને સાવણીંગા એક બિલ પુત્રી હતી તો એ સદેવન પોતે એક વખત જંગલ ભ્રમણ કરવા ગયા અને સાવણીંગા પોતે પણ જંગલ ભ્રમણમાં આવેલા હતા તો એ બંનેની આંખ મળી અને બંને પ્રેમમાં પડ્યા હવે પોઝિશન એવી આવીને ઉભી રહી કે સદેવન પોતે રાજા હતા અને સાવણીંગા પોતે બિલ પુત્રી હતી તો એ સમયગાળા દરમિયાન પુત્રી અને રાજાનો મિલાપ થઈ શકે તેમ ન હતો હવે આ બંને પ્રેમમાં એટલા બધા પડેલા હતા કે બંનેને બંનેને એકબીજા વગર ચાલે એમ ન હતું અને અને થોડાક સમય માટે મળવાનું ના થયું વિયોગ વિયોગ આવ્યો તો એ વિયોગના બંને સહન કરી ના શક્યા અને બંનેના પ્રાણ ઉડી ગયા હવે બન્યું એના પછી બન્યું એવું કે થોડાક સમય માટે અહીંયા થોડી ગામ લોકોને વગેરેને તકલીફ પડવા માંડી તો એ લોકો એકબીજાને એક સલાહ લીધી કે ભાઈ આ કયા કારણે બન્યું તો એમને જાણવા મળ્યું કે આ કારણે આ પ્રેમ એકબીજા અરે પ્રેમી પંખીડાને ના દીધા એના કારણે આ બન્યું છે તો પછી એ સમયના સદૈવન જે રાજા હતા એ રાજ્યના અને ભીલ રાજા જે હતા એ બંને મળીને આ આ જગ્યા જે તમને દેખાય છે ત્યાં ડેરા બનાવ્યા એના પછી ત્યાં થોડી શાંતિ થવા મંડી હવે અત્યારના પ્રમાણે આ નવ ડેરા તરીકે પણ જાણી જાણીતું છે અને જો અહીંની થોડી ઘણી સારી એવી આની પર જાળવણી કરવામાં આવે તો આ એક સરસ જગ્યા પ્રવાસ તરીકે જાણીતી થાય એવી છે અને અત્યારે આ જગ્યા પુરાતત્વ વિભાગમાં છે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના આતરસુંબા આશ્રમ પાસે આવેલું આ જે મંદિર છે જે મંદિરને કહેવાય છે સદેવન સાવરિંગાનું મંદિર છે જે આ મંદિર આપ જોઈ રહ્યા છો જે વર્ષો પુરાણું હજાર થી પંદરસો વર્ષ પુરાણું આ મંદિર આવેલું છે પણ જો આ મંદિરની હાલત અત્યારે આપ જોઈ રહ્યા છો એક ખંડેર હાલતમાં મંદિર છે જો સરકાર અને પુરાતત્વ વિભાગ જો આના પર થોડું ધ્યાન આપે તો એક આ સરસ મજાનું ટુરિસ્ટ પેલેસ બની શકે તેમ છે લાઈવ ગુજરાત ન્યૂઝ પ્રફુલ બારોટ સાબરકાંઠા